नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एशियन विद्यालय परिवार वती मोटका सुरेश आपनो हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे 11 साइंस में गणित विषय में चैप्टर नंबर 2 संबंध अने विधेयों में छेले विधेय कोने कहेवाय एवी बात અને એના દાખલાઓનું ગણન કર્યું હતું। આજે આપણે વિધેયોના પ્રકારો, કેટલાક વિધેયો અને એના આલેખો વિશે જોવાના છે। તો સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 12, એટલે ઉદાહરણ 12 છે, એમાં તમને એવું કીધું છે કે એન એ प्राकृतिक संख्याओं नो गण छे। आ विधेय एन थी एन नो विधेय छे, अने एफ एक्स बराबर 2x+1 आ विधेय छे, आ द्वारा व्याख्यायित छे। આપણે જે શીખવાડ્યું એ મુજબ, એટલે કે વ્યાખ્યાની મદદથી તમને કોષ્ટક આપ્યું છે, એને આપણે પૂર્ણ કરવાનું છે। આ એક્સ અને વાય બરાબર એફ એક્સ તમારે એક લેવાનું છે, બે લેવાનું છે, ત્રણ લેવાનું છે, ચાર લેવાનું છે, પાંચ લેવાનું છે, છ લેવાનું છે અને સાત લેવાનું છે। એટલે કે F1, F2, F3, F4, F5, F6, F7। તમારી પાસે આવું છે FX બરાબર 2x+1। હવે F1 લઈ, એટલે 2 કૌંસમાં 1 + 1, એટલે 2 + 1, એટલે શું આવે 3। એટલે F1 બરાબર શું થયું 3। હવે F2 2 + 2 + 1 4 + 1 એટલે 5, F2 = 5। F3 2 + 3 + 1 6 + 1 એટલે 7। F4 2 + 4 + 1 8 + 1 એટલે કે 9। F5 10 + 1 એટલે 11। F6 12 + 1 એટલે 13। આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ અને F7 તો આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું। મિત્રો, જો આપણે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ અને આપણે અગાઉ શીખી ગયા મુજબ જો કામ કરીએ તો કોઈ દાખલો આપણા માટે અઘરો રહે નહીં।
હવે આપણે કેટલાક વિધેયો અને તેમના આલેખ વિશે જોશું। એમાં સૌથી પહેલું વિધેય છે તદેવ વિધેય। આ વિધેયનો પ્રદેશ ગણ અને સ્વપ્રદેશ બંને આર જ હોય છે, એટલે કે વિસ્તાર પણ આર જ થાય। હવે એનો આલેખ આ એક્સ અક્ષ છે, આ એક્સ ડેશ, આ વાય, આ વાય ડેશ, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, આ માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, અને આ ઉગમ બિંદુ ઓ ઝીરો ઝીરો। પેલું આપણે તદેવ વિધેય છે, તો તદેવ વિધેય કે જો આર એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય હોય તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે મેં કીધું તેમ કે વિધેયનો પ્રદેશ ગણ અને સ્વપ્રદેશ બંને હોય આર થી આર, અને વાય બરાબર એફ એક્સ બરાબર એક્સ હોય। આના દ્વારા વ્યાખ્યાયિત વિધેયને તદેવ વિધેય કહેવાય છે। આ વિધેયનો પ્રદેશ ગણ આર અને વિસ્તાર પ્રદેશ ગણ આર છે, વિસ્તાર આર છે। આ વિધેયનો આલેખ બાજુમાં દર્શાવ્યા મુજબ
उगम बिंदु माथी पसार थाय छे। पसार थाय तेवी रेखा छे। हो जो आउच आलेख छे। अवगम बिंदु माथी पसार थाय तेवी रेखा छे। हवे बीजू अचल विधि। तो आए वाय बराबर एफ एक्स एटले तदेव विधि कीधु। एनो प्रदेश गण अने स्वप्रदेश बने आर होय, बराबर छे। हवे वाय बराबर एफ एक्स नी जग्याए सी होय, कोई अचल संख्या होय तो आपणे एने अचल विधेय कहीशुं, अने एनो आलेख एक्स अक्षने समांतर हशे। तो कि सी कोई अचल होय तथा प्रत्येक एक्स बिलोंग्स टू आर माटे y बराबर एफ एक्स बराबर सी द्वारा व्याख्यात विधेय एफ आर थी आर एने अचल विधेय कहे छे। एफ नो प्रदेश गण आर छे तो आर होय छे अने विस्तार सी। विस्तार गण शू होय छे? सी छे। अचल विधेयनो जे आलेख छे ए आवो होय। मानो के सी अचल तरीके त्रण ली, एफ एक्स बराबर त्रण ली, तो त्रण नो आलेख छे एक्स अक्ष ने समांतर मळे छे। एक्स अक्ष ने पेरेलल अचल विधि नो आलेख। શું કહે છે? તો કે અચળ વિધેયનો જે આલેખ છે એક્સ અક્ષને સમાંતર રેખા, આ એક્સ અક્ષને સમાંતર રેખા છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ एफ एक्स बराबर त्रण ली, जे बाजूनी आकृति में दर्शाएल। मित्रों अचल विधेयनो आलेख एक्स अक्ष ने समांतर, मानो कि एफ एक्स बराबर आपणे त्रण लीधो, पछी माइनस त्रण लीधो होय तो अहीं आवत, ए पण एक्स अक्ष ने शुं थात?
समांतर थत एक एफ एक्स बराबर एक लीधो तो अँ आवत तो एनो प्रदेश गण आर आवे अने एनो विस्तार सी जे अचळ आप्युं होय ए आनो विस्तार शू कहेवाय त्रण आ लेखनो विस्तार शू कहेवाय त्रण प्रदेश गण शू कहेवाय आ मित्रों हवे बहुपदी विधेय बहुपदी विषय तो आपणे जाणीए छीए जो प्रतीक एक्स बिलोंग्स टू आर माटे विधेय एफ आर थी आर छे y बराबर एफ एक्स हव बहुपदी लेवानी बहुपदी आपणे x नो वर्ग वत्ता बे एक्स वत्ता एक एवी पर लई शकीए पण आमां आपणे एनुं स्वरूप लेशुं तो कि a जीरो a वन x a टू x वर्ग ए थ्री एक्स नो घन ले कोई पन लखी शकीए ए एन एक्स रेस टू एन ने आने एन घाती एन घाती बहुपदी विधेय कहेवाय અહીં એને અનૃણ પૂર્ણાંક છે અને એ જીરો એ વન એ ટુ એ એન એ બિલોંગ્સ ટુ આર તથા એ એન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે એનું ઉદાહરણ લીધું માનો કે આ એફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સ વર્ગ વત્તા બે અને જી એક્સ આ જી એક્સ એક્સની ચાર વર્ગમૂળમાં બે એક્સ આના દ્વારા વ્યાખ્યાયિત વિધેયો બહુપદીના વિધેયો છે બહુપદી વિધેયના ઉદાહરણ છે હવે ક્યારેક તમને આવું કીધું એચ એક્સ તરીકે તો આ બહુપદી વિધેય નથી શા માટે અનૃણ ઘાત નથી અપૂર્ણાંક ઘાત છે એટલે બહુપદી કહેવાય નહીં ખ્યાલ આવી ગયો ચાલો હવે આપણે એક ઉદાહરણ તૈયાર લઈએ
उदाहरण 13 માં તમને વિધેય પૂછે f થી r થી r અને y બરાબર fx બરાબર x વર્ગ x બિલોંગ્સ ટુ r કીધું આના દ્વારા વ્યાખ્યાયિત છે व्याख्याना आधारे नीचे नु कोष्टक पूर्ण करो आ विधि नो प्रदेश ने विस्तार शू थशे F નો આલેખ દોરો હવે જો તમને એવું કીધું છે x અને y બરાબર fx તો માઇનસ 4 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 3 4 હવે તમે જાણો છો કે fx બરાબર x વર્ગ f માઇનસ 4 તો 16 થશે F માઇનસ 3 તો 9 થશે F માઇનસ 2 એટલે 4 થશે F માઇનસ 1 બરાબર 1 થશે F 0 બરાબર 0 F 1 એટલે 1 નો વર્ગ 1 F 2 4 F3 9 F4 બરાબર 16 એટલે કે 1 4 9 અને 16 હવે તમે પેર જોશો તો શું થશે આવી થશે ને માઇનસ 4 16 બધા જ બિંદુઓ તો આપણે દર્શાવી શકીએ એમ છે નહીં માઇનસ 2 4 લઈએ આ માઇનસ 2 4 માઇનસ 1 1 0 0 1 1 2 4 તો આનો અર્થ આવો થયો આવો આલેખ મળશે તમને ઉપર તરફ ખુલતો પરોલી હવે પ્રદેશ ગણ તો તમારે પ્રદેશ ગણ તો આર જ બનશે ઓકે ગમે તેટલા x બિલોંગ્સ ટુ આર છે અને વિસ્તાર x વર્ગ x બિલોંગ્સ ટુ આર આ તમારું ઉદાહરણ 13 હતું
હવે ઉદાહરણ 14 જોઈએ। એક્સ વર્ગની જગ્યાએ એક્સ ઘન છે, તમારે વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરવાનો છે। જો તમારી પાસે આવું વિધેય છે એક્સનો ક્યુબ, એટલે કે તમારી પાસે સંબંધ આવો થશે, સંબંધ આર બરાબર શું થશે, એક્સ એક્સ ક્યુબ, એક્સ એક્સ ક્યુબ, એક્સ બિલોંગ્સ ટુ આર, આવો સંબંધ થશે। તો તમારે એક્સ બિલોંગ્સ ટુ આર છે એટલે આપણે માનો કે સમજો પહેલાં ઝીરોથી લઈ એફ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ ત્રણ, એફ ઝીરો, ઝીરોનો ઘન બરાબર ઝીરો, એફ વન, વનનો ઘન બરાબર વન, એફ ટુ, બેનો ઘન બરાબર આઠ, ઝીરો તો ઝીરો એટલે અહીં આવ્યું એક 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 અહીં આવ્યું અને બે આઠ એટલે ઉપર જશે, એટલે આવો આલેખ આવશે। હવે એમ નામ લેશું એફ માઇનસ વન, માઇનસ વનનો ઘન માઇનસ વન, એફ માઇનસ ટુ, માઇનસ ટુનો ઘન માઇનસ એટ, તો માઇનસ વન માઇનસ વન એટલે અહીં આવશે અને ટુનો એટ એટલે આવો આલેખ મળશે। આ વાય બરાબર એફ એક્સ બરાબર એક્સ ઘણનો આલેખ થાય। તો આનો પ્રદેશ ગણ કહીએ તો એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થશે અને વિસ્તાર કહીએ તો એક્સ ઘન એક્સ બિલોંગ્સ ટુ આર। આ ઉદાહરણ નંબર 13 હતો। ચાલો મિત્રો આગળ જઈએ। સમય વિધે કોને કહેવાય? છેદનું જે વિધે હોય એ ઝીરો ન થવું જોઈએ। માનો કે જી એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, પહેલાં શરૂઆતમાં જ કીધું જી એક્સ એ ઝીરો નથી, હોય તેવા
प्रदेश में व्याख्यायित बहुपदी विधेय एफएक्स अने जीएक्स आ तमने बे विधेयो आप्या छे। एफएक्स अने जीएक्स माटे एफएक्स अपॉन जीएक्स ने समय विधेय कहवाय। હવે ઉદાહરણ 15 લઈ આનું એક ઉદાહરણ છે, તમને એમ કીધું છે એફ આર માઇનસ જીરો, આરમાં બધી સંખ્યાઓ એક સિવાય કે જીરો, શા માટે જીરો નથી એનું પણ કારણ આપી દઉં। કંઈ વિધેય વ્યાખ્યાયિત કર્યું એકના છેદમાં એક્સ, એકના છેદમાં જીરો થાય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે આરમાંથી જીરો કાઢી નાખ્યું છે। एक्स बिलोंग्स टू आर माइनस जीरो थी व्याख्यायित एक विधेय आपेल छे। आ व्याख्या ना आधारे નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? एक्स एफ एक्स वाई बराबर एफ एक्स बराबर वन अपॉन एक्स, हवे माइनस बे छे, एकना छेदमां माइनस बे तो शू थशे? माइनस जीरो पॉइंट पांच, माइनस एक पॉइंट पांच, एक ना छेद में एक पॉइंट पांच एटले माइनस जीरो पॉइंट सड़सठ, माइनस एक तो माइनस एक, माइनस जीरो पॉइंट पांच तो माइनस बी, माइनस जीरो पॉइंट पच्चीस तो चार, जीरो पॉइंट पचास तो बी, एक तो एक, एक पॉइंट पांच तो जीरो पॉइंट सड़सठ, बे तो जीरो पॉइंट पांच। एक ना छेद में मूको एट्ले आवो जवाब आवे। हवे एनो आलेख दोरशो ने तो आ प्रकारनो आवशे। આને એફ એક્સ બરાબર વન અપોન એક્સ, ચાલો આગળ જઈએ। તો આગળ આવશે હવે માનાંક વિધેય।
तो मानांक विधेय में एवं कहे छे के प्रत्येक एक्स बिलोंग्स टू आर माते विधेय एफ आर थी आर होय अन एफ एक्स बराबर मोड एक्स होय आनाथी व्याख्यायित थतुं होय એને આપણે માનાંક વિધેય કહેવાય છે એટલે કે પ્રત્યેક અનુરૂપ એક્સ માટે એફ એક્સનું મૂલ્ય एक्स बराबर होय अने प्रत्येक ऋण एक्स माटे एफ एक्स नु मूल्य माइनस एक्स बराबर होय એટલે કે આપણે આને આમ કહી શકીએ કે એફ એક્સ આવી રીતે વિધેય વ્યાખ્યાયિત કરી શકીએ કે એક્સ હોય તો એક્સ ઝીરો ઝીરો કરતાં વધારે માઇનસ એક્સ હવે એ વિધેયનો આલેખ છે આવો બનશે તમે એક્સ બરાબર માનો કે આમ લીધું એફ એક્સ બરાબર તમારે મોડ એક્સ છે બરાબર છે એક્સ બરાબર માઇનસ ત્રણ લીધું સમજો તો માઇનસ ત્રણ તો જવાબ તો ત્રણ આવશે જ એટલે વાય ધન આવશે એફ માઇનસ બે લીધું તો માઇનસ બે બરાબર બે આવશે એફ સમજો ત્રણ લીધું તો ત્રણ બરાબર ત્રણ આવશે અને એફ બરાબર બે લો તો બે બરાબર એવો આલેખ છે એટલે વાય ધન આવશે આ એક્સ ધને હોઈ શકે ઋણે હોઈ શકે અહીંયા આપણને વાત કરી કે અનુરૂપ એક્સ બરાબર અને ઋણ પ્રત્યેક એક્સ મૂલ્ય માટે માઇનસ એક્સ બરાબર હોય છે ચિહ્ન વિધેય તો એમાં તમને એવું કહે છે કે વિધેય એફ આર થી આર અને એફ એક્સ બરાબર આ એક આ ઝીરો તો કે એક્સ બરાબર ઝીરો આ માઇનસ એક આવું વિધેય આપ્યું હોય એનાથી વ્યાખ્યાયિત થતા વિધેયને ચિહ્ન વિધેય કહેવાય છે આ વિધેયનો પ્રદેશ આર છે અને વિસ્તાર
माइनस वन जीरो अने एक हवे आ विधि नो आलेख આનો આવે આમ આવે આવી રીતે એ જ રીતે આનો આવે આવો એનો આલેખ હોય છે એટલે કિરણ ખુલ્લું કિરણ એટલે એ બિંદુ એની અંદર આવે નહીં મહત્તમ પૂર્ણાંક વિધેય બોક્સ વિધેય એફ આર થી આર એફ એક્સ બરાબર આવું બોક્સમાં હોય ને એને મહત્તમ પૂર્ણ વિધેય કહેવાય એક્સ બિલોંગ્સ ટુ આ એ એક્સ થી નાના હોય અથવા એક્સને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકો કોમા સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય હવે વ્યાખ્યા પરથી તમને એવું કીધું કે માઇનસ વન તો આને માઇનસ વન આવી રીતે લખાય ઝીરો તો ઝીરો વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર હવે આનો આલેખ છે ને એ આવો આવે છે પછી
आओ आलेख हमें आ महत्तम पूर्णांक विधि नो आलेख छे। आज आप जे विधेयो जोया थोड़ू आजनु जे लेक्चर हतो ए लेक्चर में मोटा भागे आपणे थियरी टाइप विधेयो जोया छे। हवे तमने ए विधेयनो आपणे उपयोग करवानो छे। तमने एवुं कीधुं छे कि एफ एक्स बराबर आवो दाखलो आप्यो छे माइनस मोड एक्स वास्तविक विधेयना प्रदेश अने विस्तार शोधो। हवे अहीं तमने एफ एक्स बराबर शुं आप्युं छे माइनस मोड एक्स बधीज वास्तविक संख्याओ माटे एटले के एक्स बिलोंग्स टू आर माटे अहीं बधीज वास्तविक संख्याओ माटे एफ एक्स बराबर मोड माइनस एक्स व्याख्यायित थशे। તેથી આર નો પ્રદેશ ગણ અથવા એફ નો આર થાય બધી જ વાસ્તવિક સંખ્યા માટે થાય એટલે એફ નો પ્રદેશ ગણ શું થશે આર થશે। હવે એફ એક્સ બરાબર આપણને શું આપ્યું છે તો મોડ એક્સ આ શું થાય બધાનું માનક લઈ તો એ જીરો બરાબર કે જીરો કરતાં વધુ થાય તેથી તમારે શું કરવું પડે કે માઇનસ નિશાની લગાવી હોય તો જીરો થઈ જાય। હવે આ એટલે શું થશે એફ એક્સ જીરો બરાબર કે જીરોથી નાની એવો તમારો શું થશે વિસ્તાર થશે તેથી એફનો વિસ્તાર બરાબર શું થશે માઇનસ ઇન્ફિનિટી અને ઝીરો ઝીરો આવે આ એનો વિસ્તાર છે। આગળ જઈએ તમને એફ એક્સ બરાબર બીજો દાખલો એવો આપ્યો છે કે વર્ગમૂળમાં નવ માઇનસ એક્સ વર્ગ તમને એમ કીધું છે કે વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો। અહીં વિધેય એફ એક્સ બરાબર વર્ગમૂળમાં નવ માઇનસ એક્સ વર્ગ વ્યાખ્યાયિત થવા માટે નવ માઇનસ એક્સ વર્ગ એટલે ધન હોય કારણ કે ઋણનું વર્ગમૂળ નીકળે નહીં એટલે ધન હોય। તમે આ એક્સ વર્ગને આ બાજુ લઈ જાઓ નિશાની બદલાવી નાખો એટલે માઇનસ નવ માઇનસ એક્સ વર્ગ આના જેવું લાવવું છે એટલે બંને બાજુ નવ ઉમેરો અહીંયા ઝીરો હોય એટલે અહીંયા થશે ઝીરો નવ માઇનસ એક્સ વર્ગ નવ આમાં નવ ઉમેરા આમાંય નવ ઉમેરા આમાંય નવ ઉમેરા હવે વર્ગમૂળ લો
प्लस और माइनस त्रण थाय ने प्लस और माइनस त्रण थशे એટલે અહીંથી આપણે એવું પણ કહી શકીએ કે x વર્ગ તો x બિલોંગ્સ ટુ શું થશે માઇનસ ત્રણ થી ત્રણ એટલે આનો આપણે પહેલાં શું શોધવાનો છે પ્રદેશ તો આ શું થશે એનો પ્રદેશ કણ થશે અહીંયા શું થશે ત્રણ અને ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ આ શું થશે એફ એક્સ તો વિસ્તાર શું થશે ઝીરો ત્રણ આ એનો શું થશે વિસ્તાર થશે હવે તમને એક એક્ઝામ્પલ આપ્યો છે એમાં એફ એક્સ બરાબર ટુ એક્સ ઓછા પાંચથી વ્યાખ્યાયિત વિધેય માટે તમારે આટલી કિંમત મેળવવાની છે એફ ઝીરો એફ સેવન એફ માઇનસ થ્રી હવે એફ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ પાંચ પેલું આપણે શું મેળવશું એફ ઝીરો બે કૌંસમાં ઝીરો માઇનસ પાંચ બે એટલે સોરી ઝીરો માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ આ પેલું થયું બીજું એફ સેવન બે કૌંસમાં સાત માઇનસ પાંચ સાત દુ ચૌદ માઇનસ પાંચ નવ અને ત્રીજું એફ માઇનસ ત્રણ બે માઇનસ ત્રણ પાંચ માઇનસ છ માઇનસ પાંચ એટલે માઇનસ અગિયાર આજે આપણે અહીં પૂર્ણ કરીશું આગળનું નેક્સ્ટ લેક્ચર